જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણી એમ કમ સેમેસ્ટર ફોરમાં એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલમાં તમારે જે પહેલું ચેપ્ટર છે કાર્યશીલ મૂડીનું આયોજન અને સંચાલન એટલે કે વર્કિંગ કેપિટલ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ તો તેનો જે દાખલો બીજા એકવીસમાં પૂછવામાં આવેલો છે તેનો આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ તો બે હજાર એકવીસમાં જે પહેલો દાખલો છે વીડી લિમિટેવાળું તે દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે તે વિડિયો તમે ન જોયો હોય તો જોઈ લેજો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો આજે આપણે જે બીજો દાખલો છે બે હજાર એકવીસમાં તમને પૂછવામાં આવેલો છે એસએસ વાળો તો આનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ આ દાખલો પણ તમારે પહેલાં ચેપ્ટરનો છે તો આ દાખલો બે હજાર એકવીસમાં તમને સાડા સત્તર માર્ક્સમાં પૂછવામાં આવેલો છે કારણ કે બે હજાર એકવીસમાં જનરલ ઓપ્શન હતો એટલા માટે દરેક દાખલો સાડા સત્તર માર્ક્સમાં પૂછવામાં આવેલો છે પરંતુ આવનારી એમ કોમ સેમેસ્ટર ફોરની પરીક્ષામાં આ ચેપ્ટરમાં તમને વીસ માર્ગનો દાખલો પૂછવામાં આવશે

એસેટ લિમિટેડ જે વેચાણ કરે છે તો તેના વેચાણમાં પચીસ ટકા નફો સમાયેલો છે તો આને આપણે દાખલાની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લઈશું ત્યાર પછી આપણને અહીં કીધેલું છે કે નીચેની માહિતી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર એકવીસના રોજ પૂરા થતાં તેના હિસાબી ચોપડામાંથી લેવામાં આવેલી છે તો આપણને અહીં એસેટ લિમિટેડની વાર્ષિક માહિતી આપેલી છે તો આપણે જોઈ શકો તો આપણને કઈ કઈ માહિતી આપેલી છે તો આપણને અહીં વેચાણ આપેલું છે વાર્ષિક છત્રીસ લાખનું એટલે કે એસએચ લિમિટેડ છે તે વાર્ષિક છત્રીસ લાખનું વેચાણ કરે છે અને આ વેચાણમાં તેનો નફો પણ સમાયેલો છે પચીસ ટકાનો ત્યાર પછી આપણે કીધેલું છે કે બે માસની શાખ પર એટલે કે આનો મતલબ શું થશે તો આનો મતલબ એમ થશે કે જે વેચાણ કરવામાં આવે છે કંપની દ્વારા તો તેમાંથી અમુક વેચાણ ઉધારમાં કરવામાં આવે છે ગ્રાહકોને તો જે ગ્રાહકોને ઉધારમાં વેચાણ કરવામાં આવે છે તેમને કેટલા માસની શાખ આપવામાં આવે છે તો કે બે માસની શાખ પર ઉધાર વેચાણ કરવામાં આવે છે એટલે કે આજે આપણને અહીં આપેલું છે તો આનો મતલબ એમ થશે કે દેવાદારોને બે માસની શાક આપવામાં આવે છે તો આપણે દેવાદારોની ગણતરી કરતી વખતે આને ધ્યાનમાં લઈશું ત્યાર પછી આપણને કાચો માલસામાન આપેલું છે વાર્ષિક નવ લાખ રૂપિયાનું ત્યાર પછી આપણને ચોકવેલ મજૂરી આપેલી છે વાર્ષિક સાત લાખ પચાસ હજારની એટલે કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો તે વસ્તુ બનાવવા માટે આપણે મજૂરી ચૂકવવાની થશે તો મજૂરી વાર્ષિક કેટલી છે સાત લાખ પચાસ હજારની છે તો આપણે આના આધારે માસિક મજૂરીની ગણતરી કરીશું ત્યાર પછી આપણે માસિક મજૂરી ક્યારે ચૂકવવાની છે તો આપણને એ કીધેલું છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો પંદર દિવસનો છે એટલે કે આપણે જે મજૂરી થાય તે આપણે પંદર દિવસ પછી ચૂકવવાની થશે એટલે કે આ ચૂકવવાની બાકી મજૂરી છે તો આપણું દેવું ગણાશે તો આપણે ચાલુ દેવા હેઠળ આને લખીશું ત્યાર પછી આપણને ઉત્પાદનના ખર્ચા આપેલા છે વાર્ષિક નવ લાખના તો આના આધારે આપણે માસિક ઉત્પાદનના ખર્ચાની ગણતરી કરીશું અને આપણે કીધેલું છે કે એક દત્યાઉસ માસ પછી ચૂકવાય છે એટલે કે જે માસિક ઉત્પાદનના ખર્ચા છે તેની ચૂકવણી ક્યારે કરવાની છે તો કે એક દત્ઉ માસ એટલે કે અડધા મહિના પછી આપણે તેની ચૂકવણી કરવાની છે તો આ પણ ચૂકવાના બાકી ખર્ચા થશે તો આ પણ આપણું દેવું ગણાશે તો આપણે ચાલુ દેવા હેઠળ આને ધ્યાનમાં લઈશું ત્યાર પછી આપણને કીધેલું છે વહીવટી ખર્ચા તો તે આપણને આપેલા છે વાર્ષિક ચાર લાખ એંશી હજારના આના આધારે આપણે માસિક વહીવટી ખર્ચની ગણતરી કરીશું અને જે માસિક વહીવટી ખર્ચા થાય તેની ચૂકવણી આપણે ક્યારે કરવાની તો તેની ચૂકવણી આપણે એક મહિના પછી કરવાની છે તેવી જ રીતે આપણને વેચાણવૃદ્ધિના ખર્ચા આપેલા છે તો તે પણ આપણને વાર્ષિક આપેલા છે બે લાખ દસ હજારના તો તે અંગે આપણને શું કીધેલું છે તો તે અંગે આપણને કીધેલું છે કે અર્ધ વાર્ષિક અગાઉથી ચૂકવાય છે એટલે કે જે વાર્ષિક વેચાણવૃદ્ધિના ખર્ચા છે બે લાખ દસ હજાર તેમાંથી અડધા એટલે કે આપણે એક લાખ પાંચ હજાર જેટલા વેચાણવૃદ્ધિના ખર્ચા છે તેની ચૂકવણી આપણે અગાઉથી કરવાની છે તો જ્યારે પણ આપણે અગાઉથી ચૂકવણી કરીશું તો તે આપણે ચાલુ મિલકતમાં ધ્યાનમાં લઈશું જો આપણે ચૂકવાના બાકી ખર્ચા હોય તો તે આપણે ચાલુ દેવા હેઠળ લખીશું જે ખર્ચા આપણે અગાઉથી ચૂકવીશું તેને આપણે ચાલુ મિલકત હેઠળ ધ્યાનમાં લેવાની છે તો વેચાણવૃદ્ધિના ખર્ચા આપણે ચાલુ મિલકતમાં ધ્યાનમાં લઈશું ત્યાર પછી આપણને વધારાની માહિતી આપેલી છે તો આપણે જોઈએ આપણને વધારાની માહિતીમાં શું કીધેલું છે તો સૌ પ્રથમ આપણને કીધેલું છે કે કાચો માલ પૂરો પાડનાર વેપારી તરફથી કંપનીને બે માસની શાખ મળે છે એટલે કે વેપારી એટલે કે લેણદાર તરફથી કંપનીને બે માસની શાખ મળે છે ત્યાર પછી આપણને કીધેલું છે કે કંપની કાચો માલનો બે માસનો સ્ટોક અને તૈયાર માલનો એક માસનો સ્ટોક જાળવે છે એટલે કે કંપની તેના સ્ટોકમાં કાચો માલ બે માસ માટે રાખે છે અને તૈયાર માલ એક માસ માટે રાખે છે ત્યાર પછી આપણને એ કીધેલું છે કે સાવચેતીના પગલાં તરીકે એંસી હજારની લઘુત્તમ રોકડ શિલ્ક જાળવવામાં આવે છે એટલે કે આપણને લઘુત્તમ રોકડ શિલક એટલે કે પરની રોકડ શિલક આપેલી છે એસી હજાર તો તે આપણે ધ્યાનમાં લઈશું ત્યાર પછી આપણને કીધેલું છે કે ઉપરોક્ત માહિતીને આધારે કંપનીની કાર્યશીલ મૂડી શોધો એટલે કે આપણે એ કંપનીની કાર્યશીલ મૂડીની ગણતરી કરવાની છે તો ચાલો આપણે દાખલાનું સોલ્યુશન કરીએ તો જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછે ત્યારે તમારે સૌ પ્રથમ એક પત્રક બનાવવાનું થશે અને તે પત્રકને આધારે તમારે કાર્યશીલ મૂડીની ગણતરી કરવાની થશે તો ચાલો આપણે જોઈએ કે તમારે કઈ રીતનું પથક બનાવવાનું થશે તો સૌ પ્રથમ તમારે આ રીતનું પથક બનાવવાનું થશે એસએસ લિમિટેડનું કાર્યશીલ મૂડીની ગણતરી દર્શાવતું પત્રક તેમાં આપણે વિગત રકમ રૂપિયા અને રકમ રૂપિયા ધ્યાનમાં લઈશું તો આ પત્રકમાં તમારે મુખ્ય બે બાબત ધ્યાનમાં લેવાની છે એક તો ચાલુ મિલકતો અને બીજું ચાલુ દેવા તો આપણને ખ્યાલ છે કે ચાલુ મિલકતમાંથી આપણે ચાલુ દેવા બાદ કરીશું તો આપણને મળશે કાર્યશીલ મૂડી તો આના આધારે આપણે કાર્યશીલ મૂડીની ગણતરી કરવાની છે તો ચાલુ મિલકતમાં કઈ વિગત ધ્યાનમાં લેવી તેવી જ રીતે ચાલુ દેવામાં કઈ વિગત ધ્યાનમાં લેવી તે અહીંયાનો આપણે જે આ ચેપ્ટરનો પાર્ટ વન કરીને વિડીયો મૂકેલો છે તેમાં ડિટેલમાં ચર્ચા કરેલી છે તો તે તમે ન જોવા હોય તો જોઈ લેજો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો સૌ પ્રથમ આપણે આ પત્રકમાં ચાલુ મિલકતો ધ્યાનમાં લઈશું એટલે કે કરંટ એસેટ્સ તો ચાલુ મિલકતમાં આપણે સૌ પ્રથમ દરેક વખતે હાથ પરની શિલક ધ્યાનમાં લઈશું એટલે કે કેસીન એન્ડ તો તમને દરેક દાખલામાં હાથ પરની શિલક આપવામાં આવેલી છે તો તે તમારે સૌ પ્રથમ લખી દેવાની તો આપણે અહીં જોઈએ આપણને કેટલી રોકડ શિલક આપેલી છે તો આપણને અહીં કીધેલું છે કે સાવચેતીના પગલાં તરીકે એ સીએજની લઘુત્તમ રોકડ શિલક ચાલવામાં આવે છે એટલે કે આપણી હાથ પરની રોકડ શિલક થશે એસી હેજા તો તે આપણે લખીશું તો હાથ પરની રોકડ સિલેક્ટ સૌ પ્રથમ આવશે કેશ ઇન હેન્ડ એસી હજાર તો તે આપણે લખી દઈશું ત્યાર પછી આપણે કાચા માલસામાનને ધ્યાનમાં લઈશું એટલે કે સ્ટોકમાં રહેલ કાચો માલસામાન કેટલો છે તેની આપણે ગણતરી કરવાની છે તો કાચો માલ સામાન એટલે કે રો મટીરિયલ તો તેની આપણે ગણતરી કઈ રીતે કરીશું તો સૌ પ્રથમ તો આપની કાચા સામાન અંગેની દાખલામાં વિગત આપેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું તો આપણને કાચો માલ સામાન આપેલો છે દાખલામાં કેટલો આપેલું છે નવ લાખનો એટલે કે આપણે વાર્ષિક નવ લાખ રૂપિયાના કાચા માલસામાનની જરૂર પડે છે તો આના આધારે આપણે માસિક કાચા માલસામાનની ગણતરી કરીશું તો વાર્ષિક આપેલો છે તો પ્રથમ આપણે માસિક ગણતરી કરીએ તો વાર્ષિક નવ લાખ છે કાચો માલસામાન તો ભાગ્યે બાર માસ કરીશું તો આપણને અહીં માસિક માલસામાન મળશે પંચોતેર હજાર રૂપિયાનો ત્યાર પછી આપણને અહીં કાચા માલસામાન અંગે સૂચના આપેલી છે તો આપણે તે ધ્યાનમાં લઈશું તો આપણને એ કીધેલું છે કે કાચો સામાન સ્ટોકમાં કેટલા માસ માટે રહે છે તો બે માસ માટે રહે છે તો તેને ધ્યાનમાં લઈ આપણે ગણતરી કરીશું તો બે માસ એટલે કે માસિક કાચો માલસામાન પંચોતેર હજાર રૂપિયાનો અને બે માસ માટે સ્ટોકમાં રહે છે એટલે કે કાચો માલ માલસામાન કેટલો આવશે એક લાખ પચાસ હજારનો આવશે તો આ થશે કાચો માલસામાન સ્ટોકમાં રહે તેવી જ રીતે આપણે ત્યાર પછી તૈયાર માલસામાનની ગણતરી કરીશું તો આપણને એ દાખલામાં અર્ધ તૈયાર માલ અંગે કોઈ સૂચના આપવામાં આવેલી નથી તો આપણે તેને ધ્યાનમાં લેતા નથી તો આપણે તૈયાર માલસામાનને ધ્યાનમાં લઈશું તો તૈયાર માલસામાન એટલે કે ફિનિશ ગુડ્સ તો તૈયાર માસામાન કોને કહેવાય તો કે તૈયાર માસામાન એટલે કે એવો માસમાન કે જે સંપૂર્ણ બની ગયો હોય એટલે કે એવી વસ્તુ કે જે સંપૂર્ણ બની ગઈ હોય તો આપણે તૈયાર માલની ગણતરી કરતી વખતે આપણે હંમેશા કુલ પડતરને ધ્યાનમાં લઈશું દરેક વખતે તો કુલ પડતર એટલે શું તો કે કુલ પડતર એટલે કે વસ્તુ બનાવવા માટે જે ખર્ચા થયા હોય તેનો ટોટલ એટલે કે કુલ પડતર થશે તો આપણે તૈયાર માલની ગણતરી કરતી વખતે કુલ પડતર ધ્યાનમાં લઈશું તો અહીં આપણને દાખલામાં કુલ પડતર અંગે કોઈ પણ સૂચના આપવામાં આવેલી નથી પરંતુ આપણને એ દાખલામાં વેચાણ આપવામાં આવેલું છે અને વેચાણ પરનો નફો આપવામાં આવેલો છે તો આપણે વેચાણમાંથી નફો બાદ કરીશું તો આપણને અહીં કુલ પડતર મળશે તો આપણે આના આધારે સૌપ્રથમ કુલ પડતરની ગણતરી કરીશું પરંતુ તે પહેલાં એક ખાસ બાબત આપણે ધ્યાનમાં લઈશું કે આપણને જે બુકમાં આન્સર આપેલો છે તો તેમાં તેમણે જે કુલ પડતર ધ્યાનમાં લીધી છે તો તે કસારા બાદની કુલ પડતર ધ્યાનમાં લીધેલી છે પરંતુ આપણને કસારા અંગે કોઈ પણ સૂચના આપવામાં આવેલી નથી કે જે ઉત્પાદન થાય છે તે કસારા સહિતનું છે કે કસારા વગરનું પરંતુ જે બુકમાં છે તેમાં તેમણે કસારા બાદની કુલ પડતર ધ્યાનમાં લીધી છે તો માટે આપણે અહીં એમ સમજીશું કે જે ઉત્પાદન થાય છે તે તેમાં કસારો સમાયેલો છે એટલે કે કસારો એ ઉત્પાદન પડતરનો ભાગ છે તેમ ધારી અને આપણે અહીં ગણતરી કરીશું કારણ કે બુકમાં તેમણે તે પ્રમાણે પડતર લીધેલી છે તો માટે આપણે અહીં સૌ પ્રથમ કસારો કેટલો સમાયેલો છે તેની આપણે અહીં ગણતરી કરીશું તો સૌ પ્રથમ આપણે અહીં કસારાની ગણતરી કરીશું અને ત્યાર પછી જે કસારા બાદની કુલ પડતર મળશે તેની આપણે અહીં ધ્યાનમાં લઈશું કારણ કે બુકમાં તેમને તે પ્રમાણે ગણતરી કરેલી છે તો માટે આપણે અહીં તે પ્રમાણે ગણતરી કરીશું તો આપણે અહીં વર્કિંગ નોટ કરવી પડશે તો કસારા અહીંયાની ગણતરી સૌ પ્રથમ કરીશું કે કેટલો કસારો સમાયેલો છે તો સૌ પ્રથમ આપણને દાખલામાં વેચાણ આપેલું છે તો વેચાણ કેટલું આપેલું છે તો આપણને વાર્ષિક વેચાણ આપેલું છે છત્રીસ લાખનું તો તે આપણે ધ્યાનમાં લઈશું ત્યાર પછી આપણને કાચા નફાનો દર આપેલો છે તો કેટલો આપેલો છે તો આપણને કીધેલું છે કે પચીસ ટકા કાચા નફાનો દર છે તો તે આપણે ધ્યાનમાં લઈશું તો વેચાણમાંથી આપણે પચીસ ટકા નફો બાદ કરીશું તો આપણને કુલ પડતર મળશે તો કે છત્રીસ લાખના પચીસ ટકા એટલે કે નવ લાખ થશે તો નવ લાખ આપણો નફો થશે તો છત્રીસ લાખ માઇનસ નવ લાખ એટલે કે આપણે અહીં પડતર કેટલી થશે સત્યાવીસ લાખની તો કુલ ઉત્પાદનની પડતર થશે સત્યાવીસ લાખ તો આમાં કેટલો કસારો સમાયેલો છે તેની આપણે ગણતરી કરવાની છે તો આપની દાખલામાં ઉત્પાદન માટેની ખરેખર પડતર આપેલી છે તો તે અહીં કુલ પડતરમાંથી બાદ કરીશું તો આપણને જે કસારો સમાયેલો છે આમાં તે મળશે તો આપણને દાખલામાં સૌ જે ઉત્પાદન માટેના ખર્ચા આપેલા છે તે આપણે વન બાય વન ધ્યાનમાં લઈશું તો સૌ પ્રથમ કાચો માલસામાન કેટલો વપરાય છે તો નવ લાખનો વપરાય છે વાર્ષિક તો તે આપણે સૌ પ્રથમ લખીશું તો કાચા માલનો ખર્ચ આવશે નવ લાખનો તે સિવાય આપણને મજૂરીનો ખર્ચ પણ આપેલો છે તો તે પણ આપણે ધ્યાનમાં લઈશું તો ચુક મજૂરી આપેલી છે વાર્ષિક સાત લાખ પચાસ હજારની તો તે પણ આપણે ધ્યાનમાં લઈશું સાત લાખ પચાસ હજારની તો આપણે સત્યાવીસ લાખમાંથી આ બંને બાદ કરીશું તો આપણને કુલ ઉત્પાદનનો ખર્ચ મળશે દસ લાખ પચાસ હજારનો આ સિવાય આપણને અહીં ઉત્પાદનનો ખર્ચ પણ આપેલો છે કેટલો આપેલો છે તો ઉત્પાદનના ખર્ચ આપેલા છે નવ લાખ તો આ પણ ઉત્પાદન માટેનો ખર્ચ છે તો આની પણ આપણે બાદ કરીશું તો જે દસ લાખ પચાસ હજાર છે તેમાંથી આપણે ઉત્પાદનનો ખર્ચ આપેલો છે તે આપણે બાદ કરીશું નવ લાખ તો દસ લાખ પચાસ હજાર માઇનસ નવ લાખ એટલે કે આપણને કસારો મળશે એક લાખ પચાસ હજારનો એટલે કે જે કુલ પડતર છે સત્યાવીસ લાખ તેમાં કસારો કેટલો સમાયેલો છે એક લાખ પચાસ હજાર તો આ કસારો આપણે કુલ માંથી બાદ કરીશું અને ત્યાર પછી આપણે કસારા બાદની પડતર ધ્યાનમાં લઈશું તો સૌ પ્રથમ આપણે વેચાણ ધ્યાનમાં લઈશું છત્રીસ લાખ ત્યાર પછી તેમાંથી આપણે નફો બાદ કરીશું પચાસ ટકા લખીએ તો નવ લાખનો નફો થશે તે આપણે બાદ કરીશું તો આપણને અહીં કુલ પડથળ મળશે સત્યાવીસ લાખની તો આ કસારા સહિતની છે તો કસારામાંથી બાદ કરવાનો છે તો આપણે કસારાની ગણતરી કરી કે કેટલો કસારો સમાયેલો છે એક લાખ પચાસ હજાર તો આ કસારો આપણે બાદ કરીશું કુલ પડતરમાંથી કારણ કે આપણે કસારા બાદની પડતર ધ્યાનમાં લઈશું કારણ કે કસારોએ બિનરોકડ ખર્ચ કહેવાય તો આપણે કાર્યશીલ મૂડીની ગણતરી કરતી વખતે કસારાને ધ્યાનમાં લેવાનો નથી તો કુલ પડતર સત્યાવીસ લાખની છે તેમાંથી કસારો કેટલો સમાયેલો છે એક લાખ પચાસ હજાર તે આપણે બાદ કરીશું તો આપણને ખરેખર ઉત્પાદન માટેની પડતર મળશે એટલે કે જે કસારાબાદની પડતર છે તે આપણને મળશે પચીસ લાખ અને પચાસ હજારની તો આ જે ખરેખર પડતર છે પચીસ લાખ પચાસ હજાર તો આ થશે તૈયાર માલની પડતર તો આના આધારે આપણે તૈયાર માલની પડતરની ગણતરી કરીશું તો સૌ પ્રથમ આ વાર્ષિક છે તો આના આધારે આપણે માસિક પડતરની ગણતરી કરીએ તો વાર્ષિક આપણને કેટલી પડતર પ્રાપ્ત થઈ ખરેખર પચીસ લાખ પચાસ હજારની ભાગ્યા બાર માસ કરીશું તો આપણને એ માસિક પડતર મળશે બે લાખ બાર હજાર પાંચસોની તો આ માસિક પડતર ત્યાર પછી આપણને કીધેલું છે કે તૈયાર માલ સ્ટોકમાં કેટલા સમય માટે રહે છે તો તે આપણે જોઈએ તો આપણને દાખલામાં કીધેલું છે કે તૈયાર માલ સામાન એક માસ માટે સ્ટોકમાં રહે છે તો આપણે એક માસ અહીં ધ્યાનમાં લઈશું તો બે લાખ બાર હજાર પાંચસો ગુણ્યા એક માસ એટલે કે આપણને તૈયાર માલ મળશે બે લાખ બાર હજાર પાંચસોનો તો આ તૈયાર માલની પડતર ત્યાર પછી આપણે દેવાદારોની ગણતરી કરીશું તો દેવાદાર કોને કહેવાય તે સૌપત્ર આપણે સમજીએ તો દેવાદારો એટલે કે એવા ગ્રાહકો કે જેને કંપની ઉધારમાં માસામાનનું વેચાણ કરે છે તો તેવા જે ગ્રાહકો છે કે જેને કંપની ઉધારમાં માસામાનનું વેચાણ કરે છે તો તેવા ગ્રાહકો તે કંપની માટે દેવાદારો બનશે તો આપણે દેવાદારોની ગણતરી શેના આધારે કરીશું તો હંમેશા આપણે દેવાદારોની ગણતરી વેચાણ પડતરને આધારે કરીશું આપણને દાખલામાં અહીં કંઈ સૂચના આપવામાં આવેલી નથી કે દેવાદારોની ગણતરી વેચાણ પડતરના આધારે કરવાની છે કે વેચાણ કિંમતના આધારે તો જ્યારે પણ આપણને દાખલામાં કોઈ સૂચના આપવામાં આવેલી ન હોય ત્યારે આપણે દરેક વખતે દેવાદારોની ગણતરી વેચાણ પડતરના આધારે કરીશું તો વેચાણ પડતર આપણને કઈ રીતે મળશે તો સૌ પ્રથમ આપણે જે વસ્તુ બનાવવા માટેની કુલ પડતર થાય છે તે આપણે ગણતરી કરવાની તો તેની આપણે અહીં ગણતરી કરેલી છે આ સિવાય આપણે વસ્તુનું વેચાણ કરવા માટે અન્ય જે જે ખર્ચા કરવા પડે છે તેને પણ અહીં ધ્યાનમાં લઈશું તે આપણે ઉમેરી દઈશું કુલ પડતરમાં તો આપણને વેચાણ માટેની પડતર મળશે તો તેની આપણે ગણતરી કરીએ તો સૌ પ્રથમ વસ્તુ બનાવવા માટેની કુલ પડતર કેટલી થાય છે પચીસ લાખ પચાસ હજારની કસારાબાદની તો આની આપણે ગણતરી કરેલી છે તો આમાં આપણે જે વેચાણ માટેના અન્ય ખર્ચા કરવા પડે છે તે આપણે ઉમેરી દઈશું તો આપણને વેચાણ માટેની પડતર મળશે તો આપણે જોઈએ કે કંપની વેચાણ માટેના અન્ય કયા ખર્ચા કરે છે તો સૌ પ્રથમ આપણને વહીવટી ખર્ચા આપેલા છે ચાર લાખ એંશી હજારના તો તે આપણે ધ્યાનમાં લઈશું આ સિવાય વેચાણ વૃદ્ધિના ખર્ચા આપેલા છે બે લાખ દસ હજાર તો આ વેચાણ માટેના અન્ય ખર્ચા થશે તો આને આપણે ઉમેરી દઈશું કુલ પડતરમાં તો વહીવટી ખર્ચા આવશે ચાર લાખ એંશી હજારના વૃદ્ધિના ખર્ચા થશે બે લાખ દસ હજારના અને વસ્તુ બનાવવા માટેની કુલ પડતર કેટલી છે પચીસ લાખ પચાસ હજાર તો આ બધાને આપણે ટોટલ કરીશું તો આપણને વેચાણ માટેની પડતર મળશે બત્રીસ લાખ ચાલીસ હજારની એટલે કે જે કંપની છે તે પોતાની વસ્તુનું વેચાણ કરવા માટે કુલ કેટલા ખર્ચો કરે છે બત્રીસ લાખ અને ચાલીસ હજારનો ખર્ચો કરે છે તો આ તેની કુલ પડતર થશે એટલે કે વેચાણ માટેની પડતર થશે આપણને વાર્ષિક વેચાણમાનની પડતર પ્રાપ્ત થાય તો આપણે આના આધારે માસિક વેચાણ પડતરની ગણતરી કરીશું તો સૌ પ્રથમ વાર્ષિક વેચાણમાનની પડતર કેટલી બત્રીસ લાખ ચાલીસ હજાર આપણને પ્રાપ્ત થઈ ભાગ્યા બાર માસ કરીશું તો આપણને માસિક વેચાણમાનની પડતર મળશે બે લાખ સિત્તેર હજાર અને આ સિવાય દેવાદારોને શાખનો સમય કેટલો આપવામાં આવે છે તે આપણે ધ્યાનમાં લઈશું તો આપણે એ દાખલામાં કીધેલું છે કે બે માસની શાખ પર વેચાણ કરવામાં આવે છે એટલે કે જે દેવાદારો છે તેમને બે માસની શાક આપવામાં આવે છે તો તે આપણે અહીં ધ્યાનમાં લઈશું બે માસ તો માસિક વેચાણ માન્યતા રાખું બે લાખ સિત્તેર હજાર ગુણ્યા બે માસ એટલે કે દેવાદારો આપણે થશે પાંચ લાખ ચાલીસ હજારના તો આ થશે આપણે દેવાદારો ત્યાર પછી આપણે વેચાણવૃદ્ધિનો ખર્ચ ધ્યાનમાં લઈશું ચાલુ મિલકતમાં કારણ કે વેચાણ વૃદ્ધિનો ખર્ચ છે તે આપણે અગાઉથી ચૂકવીએ છીએ તો અગાઉથી જે ખર્ચા આપણે ચૂકવવાના થાય તે આપણે ચાલુ મિલકત હેઠળ ધ્યાનમાં લઈશું જે ખર્ચા આપણે પછી ચૂકવાના હોય એટલે કે ચૂકવાના બાકી ખર્ચા હોય તે આપણે ચાલુ દેવા હેઠળ લખીશું તો ચાલુ મિલકતમાં આપણે લખીશું વેચાણ વૃદ્ધિનો ખર્ચ કારણ કે આપણે અગાઉથી ચૂકવીએ છીએ તો આપણી વેચાણવૃદ્ધિના ખર્ચા આપેલા છે વાર્ષિક બે લાખ દસ હજાર તો આપણને સૂચના આપેલી છે કે અર્ધ વાર્ષિક અગાઉથી ચૂકવાય છે એટલે કે જે વાર્ષિક ખર્ચા છે બે લાખ દસ હજાર તેમાંથી આપણે અડધા એટલે કે છ માસના અગાઉથી ચૂકવીએ છીએ ખર્ચા તો આપણે આને ધ્યાનમાં લઈને ગણતરી કરીશું તો વાર્ષિક કેટલા આપેલા છે બે લાખ દસ હજાર તેમાંથી આપણે અડધા અગાઉથી ચૂકવવાના છે એટલે કે એક દિવસ આપણે અગાઉથી ચૂકવવાના છે એટલે કે જે વેચાણવૃદ્ધિનો ખર્ચા છે બે લાખ દસ હજાર તેમાંથી આપણે અડધા અગાઉથી ચૂકવવાના છે એટલે કે એક લાખ પાંચ હજારના થશે તો આ થશે આપણા વેચાણવૃદ્ધિના ખર્ચા ત્યાર પછી આપણે આ બધાને ટોટલ કરીશું તો આપણને કુલ ચાલુ મિલકતો મળશે તો સૌ પ્રથમ આપણે જોઈએ હાથ પરની રોકડ છે કેટલી છે એંશી હજારની કાચો માલસામાન એક લાખ પચાસ હજારનો તૈયાર માલસામાન બે લાખ બાર હજાર પાંચસોનો દેવાદારો આપણે થશે પાંચ લાખ ચાલીસ હજારના વૃદ્ધિનો ખર્ચ આપણે અગાઉથી કેટલો ચૂકવાનો છે એક લાખ પાંચ હજારનો તો આ બધાને ટોટલ કરીશું તો આપણને કુલ ચાલુ મિલકતો કેટલી અહીં મળશે દસ લાખ સત્યાવીસ હજાર પાંચસોની તો આ થશે આપણી કુલ ચાલુ મિલકતો તો આપણને બુકમાં આ પ્રમાણે આન્સર આપેલું છે કે કુલ ચાલુ મિલકતો દસ લાખ સત્યાવીસ હજાર પાંચસો તો આપણે અહીં બુક પ્રમાણે ચાલીશું ત્યાર પછી આપણે કુલ ચાલુ મિલકતમાંથી કુલ ચાલુ દેવા બાદ કરીશું તો આપણને ચોખ્ખી કાર્યશીલ મૂડી મળશે તો ચાલુ દેવામાં સૌ પ્રથમ આપણે લેણદારો ધ્યાનમાં લઈશું તો લેણદારો એટલે શું તો કે લેણદારો એટલે કે જે વેપારી કંપનીને કાચો માલ માલસામાન ઉધારમાં આપે છે તો તે વેપારી કંપની માટે લેણદાર બનશે તો આપણે શું કીધેલું છે લેણદાર અંગે તો આપણે અહીં કીધેલું છે કે કાચો માલ સામાન પૂરો પાડનાર વેપારી તરફથી કંપનીને બે માસની શાક મળે છે એટલે એટલે કે જે વેપારી છે તે કાચો માલ સામાન પૂરો પાડે છે કંપનીને તો તે વેપારી તરફથી આ કંપનીને નાણાં ચૂકવવા માટેની બે માસની શાખ મળે છે એટલે કે આપણે બે મહિના પછી તેના નાણાં ચૂકવવાના છે તો તેની આપણે ગણતરી કરીએ કે કેટલા નાણાં આપણે ચૂકવવાના થશે તો સૌ પ્રથમ આપણે તેની ગણતરી કરીશું તો લેણદારો એટલે કે ક્રેડિટર તો સૌ પ્રથમ આપણે કાચો સામાન વ્યાપારી પાસેથી કેટલો ખરીદીએ છીએ તો વાર્ષિક નવ લાખનો સામાન આપણે વ્યાપારી પાસેથી ખરીદીએ છીએ તો તે ધ્યાનમાં લઈશું તો વાર્ષિક આપેલું છે તો તેના આધારે આપણે માસિક ગણતરી કરીશું તો નવ લાખ ભાગ્યા બાર માસ એટલે કે પંચોતેર હજારનો માસિક થશે કાચો માલ સામાન તો આપણે આ જે કાચો માલ સામાન છે તો તેના નાણાં આપણે ને ક્યારે ચૂકવાના છે તો તે અહીંયા આપણને દાખલામાં કીધેલું છે કે વ્યાપારી તરફથી આપણને બે માસની શાક મળે છે એટલે કે આપણે બે મહિના પછી તેના નાણાં ચૂકવવાના છે તો આપણે અહીં બે માસ ધ્યાનમાં લઈશું એટલે કે પંચોતેર હજાર ગુણ્યા બે માસ તો આપણે લેણદારોને કેટલા નાણાં ચૂકવાના થશે બે માસ પછી એક લાખ પચાસ હજારના ત્યાર પછી આપણે મજૂરીની ગણતરી કરીશું મજૂરી એટલે કે લેબર તો મજૂરી અંગે આપણને દાખલામાં શું કીધેલું છે તો આપણને દાખલામાં કીધેલું છે કે ચૂકવેલ મજૂરી સાત લાખ પચાસ હજારની તો આપણને વાર્ષિક મજૂરી આપેલી છે તો આના આધારે આપણે માસિક મજૂરીની ગણતરી કરીશું સૌ પ્રથમ તો સાત લાખ પચાસ હજાર ભાગ્યા બાર માસ તો આપણને માસિક મજૂરી કેટલી મળશે બાસઠ હજાર પાંચસોની ત્યાર પછી આપણે આ મજૂરી ક્યારે ચૂકવાની છે તો તે આપણને સમયગાળો આપેલો છે તે અંગેનું કે સરેરાશ મજૂરી ચૂકવવાનો સમયગાળો પંદર દિવસ એટલે કે અડધા મહિના પછી આપણે મજૂરી ચૂકવવાની છે તો જે માસિક મજૂરી છે બાસઠ હજાર પાંચસો તે આપણે અડધા મહિના પછી ચૂકવવાની છે એટલે કે બાસઠ હજાર પાંચસો ગુણ્યા એક દત્યાઉસ માસ આપણે કરીશું તો આપણને અહીં મજૂરી કેટલી મળશે એકત્રીસ હજાર બસો પચાસ રૂપિયા એટલે કે આપણે અહીં અડધા મહિના પછી કેટલી મજૂરી ચૂકવવાની થશે તો કે એકત્રીસ હજાર બસો પચાસ રૂપિયાની મજૂરી આપણે ચૂકવવાની થશે ત્યાર પછી આપણે ઉત્પાદનના ખર્ચાની ગણતરી કરીશું કે આપણે ઉત્પાદનના ખર્ચા કેટલા ચૂકવવાના છે તો આપણને અહીં ઉત્પાદન ખર્ચા અંગે કીધેલું છે કે નવ લાખ રૂપિયા છે વાર્ષિક તો આપણે આને ક્યારે ચૂકવવાના છે તો સૌપ્રથમ આપણે માસિક ઉત્પાદનના ખર્ચાની ગણતરી કરીએ તો નવ લાખ વાર્ષિક છે ભાગ્યા બાર માસ કરીશું તો આપણને અહીં માસિક મળશે પંચોતેર હજાર તો આપણે અહીં માસિક ઉત્પાદનના ખર્ચા પંચોતેર હજાર થાય છે તો આપણે આ ક્યારે ચૂકવાના છે તો આપણને એ કીધેલું છે કે જે ઉત્પાદનના ખર્ચા છે તે આપણે એક સત્યાવીશ માસ પછી એટલે કે અડધા મહિના પછી આપણે ચૂકવવાના છે તો આપણે અહીં એક સત્યાવીશ માસ ધ્યાનમાં લઈશું એટલે કે માસિક પંચોતેર હજાર ગુણ્યા એક સત્યાવીશ માસ એટલે કે સાડત્રીસ હજાર પાંચસો આપણે ઉત્પાદનના ખર્ચા ચૂકવવાના થશે અડધા મહિના પછી ત્યાર પછી આપણે તેવી જ રીતે વહીવટી ખર્ચની ગણતરી કરીશું તો તે અંગે આપણને દાખલામાં શું કીધેલું છે કે વહીવટી ખર્ચા વાર્ષિક ચાર લાખ એંશી હજારના છે અને આના આધારે આપણે માસિક વહીવટી ખર્ચની ગણતરી કરીશું ત્યાર પછી આપણે તે ક્યારે ચૂકવવાના છે તો કે એક મહિના પછી ચૂકવાના છે તો તે આપણે ધ્યાનમાં લઈશું તો વહીવટી ખર્ચા વાર્ષિક ચાર લાખ એંશી હજાર ભાગ્યા બાર માસ તો આપણને અહીં માસિક વહીવટી ખર્ચા મળશે ચાલીસ હજારના તો આ આપણે ક્યારે ચૂકવાના છે તો કે એક માસ પછી ચૂકવવાના છે આપણને અહીં દાખલામાં કીધેલું છે કે વહીવટી ખર્ચા આપણે એક મહિના પછી ચૂકવવાના છે તો આપણે અહીં એક માસ ધ્યાનમાં લઈશું એટલે કે આપણે વહીવટી ખર્ચા એક મહિના પછી કેટલા ચૂકવાના થશે તો કે ચાલીસ હજાર તો આ થશે આપણા વહીવટી ખર્ચા ત્યાર પછી આપણે આ બધાને ટોટલ કરીશું તો આપણને કુલ ચાલુ દેવા મળશે તો સૌ પ્રથમ લેણદારો એક લાખ પચાસ હજારના મજૂરી એકત્રીસ હજાર બસો પચાસ રૂપિયાની ઉત્પાદનના ખર્ચા આપણે ચૂકવાના થશે સાડત્રીસ હજાર પાંચસોના અને વહીવટી ખર્ચા ચાલીસ હજાર તો કુલ ચાલુ દેવા આપણા થશે બે લાખ અઠ્ઠાવન હજાર સાતસો પચાસના ત્યાર પછી આપણે કુલ ચાલુ મિલકતમાંથી કુલ ચાલુ દેવા બાદ કરીશું તો આપણને ચોખ્ખી કાલેશન મૂડી મળશે તો કુલ ચાલુ મિલકતો કેટલી છે દસ લાખ સત્યાસ હજાર પાંચસો તેમાંથી કુલ ચાલુ દેવા વાત કરીએ બે લાખ અઠ્ઠાવન હજાર સાતસો પચાસ તો આપણી અહીં કાર્યશીલ મૂડી કેટલી થશે આઠ લાખ અઠ્યાવીસ હજાર સાતસો પચાસની એટલે કે આપણી અહીં કાર્યશીલ મૂડી થશે આઠ લાખ અઠ્યાવીસ હજાર સાતસો પચાસ રૂપિયાની તો અહીં આપણને બુક પ્રમાણે આન્સર મળી જાય છે એટલે કે આપણને જે બુકમાં આન્સર આપેલું છે તે આ પ્રમાણે છે તો તેમાં તેમને જે પડતર છે તે તેમને કસારા બાદની ધ્યાનમાં લીધેલી છે તો આપણે અહીં કસારા બાદની પડતર ધ્યાનમાં લઈને ગણતરી કરીશું તો આપણને બુક પ્રમાણે આન્સર મળશે પરંતુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે જ્યારે તમને અહીં દાખલામાં તમને કીધેલું હોય કે કસારો એ ઉત્પાદન પડતાનો ભાગ છે ત્યારે જ તમારે કસારા અંગેની ગણતરી કરવાની છે તમને જો દાખલામાં કીધેલું ન હોય કસારા અંગે કોઈ પણ સૂચના ત્યારે તમારે કસારાની ગણતરી કરવાની નથી તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે